શાંતિ માટે આપણે યોગ કરીએ અને ત્યારબાદ આપણો જે ટોપિક છે એના ઉપર આપણે જ્ઞાન ચર્ચા બી કરશું ને એના રહસ્ય પણ સાંભળશું. તો તમે બધા એકદમ ફિઝિકલી કમ્ફર્ટેબલી બેસી જાઓ. આ શરીરની પ્રકૃતિની વચમાં એક ગુફા જેને કુટી બ્રહ્મકુટી એટલે કુટી કહેવામાં આવે છે, આત્મા એ ગુફામાં રહે છે. આજે આપણે એવું વિચારશું કે હું આત્મા એ ગુફાની અંદરમાં એક કમળના ફૂલના આસન ઉપર, કમળ ફૂલ પવિત્રતાની નિશાની છે, તો એવું પવિત્ર ફૂલના આસન ઉપર હું આત્મા વિરાજમાન છું. પોતાને મહેસૂસ કરો, એક બિંદી પ્રકૃતિની વચમાં કમલાસન ધારી હું કેટલી પવિત્ર આત્મા છું. મારા એક એક વિચાર એકદમ શુદ્ધ છે. અને આજના દિવસે વિશેષ આપણા સર્વના પ્રિય જે ભગવાનનો રથ બન્યો હતો એવા વાલા દાદી ગુલઝાર એમને આપણે સકાશ આપવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે બ્રાહ્મણ પરિવાર એક એવો કિલ્લો છે જે બધી સમસ્યાને પાર કરી શકે. એટલે આ સમયે આપણે બધા એક કિલ્લાની જેમ, ફરિશ્તાઓની જેમ સૂક્ષ્મમાં એવું વિઝ્યુઅલાઇઝ કરીએ કે હું આત્મા જે પવિત્ર આસનધારી અતિ શુદ્ધ આત્મા છું, એ સૂક્ષ્મ શરીર ધારણ કરી રહી છે. તો તમે તમને જુઓ કે એક આકારી પ્રકાશ લાઈટનું શરીર હું ધારણ કરી રહી છું અને એ લાઈટના શરીરથી જે પવિત્ર છે, જે બધા વિઘ્ન વિનાશક છે, એ લાઈટનું શરીર ધારણ કરી
આપણે સૂક્ષ્મ વતન પહોંચી ગયા. સૂક્ષ્મ વતનમાં બાપ દાદાની સામે આવી ગયા. આપણી સામે બ્રહ્મા બાબાનું આકારી ચમકીલો શરીર જોવામાં આવે છે અને પ્રકૃતિની વચમાં બાપ અને દાદા બિંદુ રૂપ શક્તિશાળી પવિત્રતાના સાગર પતિત પાવન ની સામે આપણે પહોંચી ગયા. આપણે બધા જ ફરિશ્તા એકબીજાનો હાથ પકડી લીધો. લાઈટના શરીર વાળા ફરિશ્તા બાપ દાદાની સાથે સાથે બધાએ સાથે મળીને એકબીજાનો હાથ પકડી લીધો. અને હવે આપણે બધા બોમ્બે જઈએ છીએ. બધા ફરિશ્તાઓ ઉડી રહ્યા છે બાબાની સાથે અને બોમ્બે તરફ જઈ રહ્યા છે. અને ઉપરથી દેખાય છે દાદી ગુલઝાર, જે રૂમમાં દાદી છે ત્યાં આપણે બધા ફરિશ્તા દાદીની આસપાસ બાપ દાદાની સાથે ઘેરો વરી ગયા. અને બાપ દાદાની સાથે સાથે આપણે બધા જ આંખોની દ્રષ્ટિથી દાદી ઉપર શક્તિશાળી પવિત્ર હીલિંગ શક્તિ એવી નજરથી દાદીને સકાશ આપી રહ્યા છે. સદા સ્વસ્થ હો જાઓ દાદી. હમ સબ આત્માઓ કી દુઆએં આપકો લગ જાય દાદી. આંખોં સે મહેસૂસ કરો જૈસે શક્તિઓં કે કિરણે નિકલ રહી હો ઔર દાદી કો મિલ રહી હો ઔર દાદી કો ફીલ હોતા હૈ કે બીમારી તો કુછ ભી નહીં હૈ.
और वो स्वस्थ होती जा रही है। हम सभी ने बाबा के साथ साथ हाथ पकड़े हुए हैं। हम लोगों ने दादी के आसपास एक किला बना दिया है और अपनी आंखों की दृष्टि से दादी को सकाश मिल रही है। हम सभी का प्यार दादी पर काम कर रहा है। और दादी ने अपनी आंखें खोली और हम सभी फरिश्तों को देख रही है। दादी कितनी खुश हो रही है हम सभी को देख करके। पूरा परिवार आ गया, ऐसी खुशी मिल रही है। अभी हम सभी वापस सूक्ष्म वतन में जा रहे हैं बाप दादा के साथ, और बाबा भी हम बाबा पण आपणे बधा बाळकोने कही रह्या छे कि तमे आजना दिवसे ज्यारे भी टाइम मळे तो आवी ज रीते दादी ने सकाश आपवा जजो। अने हवे आपणे सौ ब्रकुटीनी वचमां पोतपोताना शरीरमां विराजमान थई जसु। ओम शांति। વૈશાલી બેન, તમને કઈ કેવું છે? તો મેં, કારણ કે દાદીનો આપણે યોગ કરવાના હતા એટલે મેં વિનયનાબેનનો વિસ્તારથી પરિચય ના આપ્યો, પરંતુ વિનયનાબેન બાળપણથી જ એમને આધ્યાત્મિકતા પર વધારે રુચિ હતી, આધ્યાત્મિકતા તરફ ખેંચાણ હતું, અને 1979 માં એમને જ્ઞાન પ્રાપ્ત થયું. 1984 થી એમણે ઇન્ડિયાની અંદર, પછી કેન્યા ગયા હતા અને કેન્યાથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું, અને પછી 1984 માં મધુબન ગયા, પછી ત્યાં ટીચર્સ ટ્રેનિંગ લીધી, અને પછી 1985 થી 1983 સુધી એક અભિયાન ઉપર રહ્યા, અને એ અભિયાન દરમિયાન આફ્રિકાના ઘણા બધા દેશોમાં ફરીને, આફ્રિકાના આટલા, કારણ કે આપણને ખબર છે કે આફ્રિકાની પરિસ્થિતિ કેવી છે, ત્યાંનું, ત્યાંની સેવા બહુ જ ટફ હોય છે. મે બી તમે થોડું ઘણું ત્યાંની સેવા વિશે પણ આ લોકોને જણાવજો. અને આપનો જન્મ તો આફ્રિકામાં, એટલે ઇન્ડિયન ઓશનમાં, જે આફ્રિકાનો એક દ્વીપ છે, મત્સ્યગર
મદાગાસ્કર, સોરી મદાગાસ્કર. ત્યાં એમણે પોતાનું એજ્યુકેશન અને જ્યાં સુધી મોટા થયા ત્યાં સુધી તેઓ ત્યાં જ એમણે સમય આપ્યો છે, અને બાકી આફ્રિકાના ઘણા દેશોમાં સેવાઓ કરી છે, યુરોપમાં આપે સેવા કરી છે, અમેરિકામાં પણ ખૂબ સેવા કરેલી છે, અને વર્તમાન અને 1994 થી 2004 સુધી નેશનલ કોઓર્ડિનેટર મત્સ્યગંધના હતા, અને હમણાં હાલમાં યુથ વિંગ માટે અહેમદાબાદમાં રહીને પોતાની સેવાઓ આપી રહ્યા છે. અને તમે સૌએ એમનો અનુભવ પણ સાંભળ્યો હશે, સ્મૃતિમાં એમના બે અનુભવના એપિસોડ આવી ચૂકેલા છે. અને તમે જો ન સાંભળ્યા હોય તો હું તમને રેકમેન્ડ કરું છું કે તમે જરૂર એમનો જે આ સ્પિરિચ્યુઅલ જર્ની છે, આધ્યાત્મિક યાત્રા છે, એનો અનુભવ જરૂર સાંભળજો. અને એની સાથે આજે આપણને એવો ખૂબ જ સુંદર ટોપિક ઉપર આપણી સાથે વાર્તાલાપ કરશે, અને એ છે પરમાત્મા ગરીબ નિવાસ છે. ગરીબ નિવાસ એટલે ફક્ત આગળનું તમને વિનયનાબેન સંભળાવશે. થેન્ક યુ વૈશાલીબેન. આપણે સૌ જાણીએ છીએ કે એ સ્થૂલ પરિચય તો હવે ઠીક છે, વિશેષ પરિચય તો એ છે કે આપણે પરમાત્માના બાળક છીએ, જે વસ્તુ આપણે કમ્પ્લીટલી ભૂલી ગયા હતા. આ દુનિયાની અંદરમાં જ્યાં સુધી આપણે બ્રાહ્મણ નહોતા બન્યા, બાબાના નહોતા બન્યા, ત્યાં સુધી કેટલું ભટકવાનું થયું છે, કેટલું જીવનની અંદરમાં અશાંતિ, બેચેની, દુઃખ, કેટલો આપણે બધાએ આપણી જીવન યાત્રામાં અનુભવ કર્યો છે. અને જ્યારે બાબાના બની જાય તો એ જે બધી પરિસ્થિતિ કે જે પણ આપણા હિસાબ કિતાબ હોય તો આપણી સામે આવવાના જ, પણ એની આખી જે જોવાની રીત કહો કે એની સામનો કરવાની જે શક્તિ આપણામાં આવી જાય છે ને, એ તો બહુ જ અદ્ભુત છે. તો સાચો પરિચય તો હું કોણ છું, હું કોની છું, અને મને શું શું મળી રહ્યું છે ભગવાન તરફથી. તો એ ટોપિક ઉપરથી આપણે પરમાત્મા ગરીબ નિવાસ, તો જરૂર આપણે બધા ગરીબ, કોઈક રીતે ગરીબ છીએ, જે આજે આપણે સ્પષ્ટ કરશું કે એનો મતલબ શું થાય. જો આપણે ભગવાનની આંખોની સામે આવી ગયા, ભગવાને આપણને શોધી કાઢ્યા, આપણે તો શોધતા જ હશું અને શોધતા જ હતા, હું તો શોધતી જ હતી પણ મને ના મળ્યા, પણ એણે મને શોધી કાઢી. એટલે ક્યાંક કોઈક જગ્યાએ મારામાં કોઈ પ્રકારની ગરીબી હતી, એટલે તો એ ગરીબીનો મતલબ શું થાય. તો સૌથી પ્રથમ આપણે પહેલા સૃષ્ટિ ચક્રની હિસાબે જોશું કે અત્યારે સંગમ યુગમાં વિનાશનો સમય જે નજીક આવી રહ્યો છે, એ એટલા માટે આવી રહ્યો છે કારણ કે આપણને બધાને હવે ઘરે જવાનું છે. તો ઘરે જવાના માટે આ જે વિનાશ શબ્દ વાપરવામાં આવે છે, ઇનફેક્ટ એ વિનાશનો મતલબ એવો થાય છે કે આપણી અંદરમાં જે બધા હિસાબ કિતાબ છે, કેમકે જન્મ મરણના ચક્રમાં આવીને એવા ઘણા બધા કામો આપણે કર્યા છે જે આપણને સમય ભાન નહોતી કે કર્મનું ફળ હોય, અને સાંભળતા હતા તો બી બહુ સમજમાં નહોતું આવતું કે એ શું કહેવાય, અને એટલે સુધી આપણે કહેતા હતા કે ભૂલમાં કરેલા કર્મ તો માફ થઈ જાય. એટલે એવા ઝીણા ઝીણા કર્મ કેટલા કરેલા હશે જેનાથી આજ આત્મા ભારી થઈ ગઈ છે. તો એ સભી એ બધા જ પ્રકારના જે હિસાબ કિતાબ છે એ ચૂકતું કરી, એ હિસાબ ક્લિયર કરી, અને સૌથી પહેલા આપણે બધા ઘરે જશું. તો ઘરે એટલે પરમધામ, જે આપણું આત્માનું ઘર છે, પરમાત્મા, જ્યાં આપણા મા બાપ
ભગવાન એટલે આપણા મા બાપ રહે છે, તો હંમેશા બાળકો તો મા બાપની સાથે જ રહીએ ને, એટલે બાબા આપણને લેવા આવી ગયા છે કે હલો મારા બાળકો, આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો તમે જલ્દી જલ્દી ઠીક થઈ જાઓ, શુદ્ધ થઈ જાઓ, પવિત્ર બની જાઓ, ચોખ્ખા થઈ જાઓ એમ. એટલે આપણે જ્ઞાન, યોગ, દાણા અને સેવા આ ચાર જે આપણા સંસ્થાના સબ્જેક્ટ છે, એટલે કે ભણવાના ટોપિક્સ છે, એ ચારે ના આધારે આપણે આપણી એવી સ્થિતિ બનાવી રહ્યા છે, અને પછી આપણને બાબા લઈ જશે. તો આપણે હવે આપણી સ્મૃતિ લઈ આવીએ કે જ્યારે હું પવિત્ર છું અને હું પરમધામમાં છું તો કેવી બાબાની જેવી જ દેખાઉં છું, એકદમ ચોખ્ખી, ચમકીલી, પવિત્ર, શુદ્ધ, એકદમ જેવા મારા મા, જેવા મારા બાબા એવી હું, કેટલું સરસ છે એમ. અને બાબા પછી આપણને કહે છે કે જા આવે તું રમવા જા, એટલે સૃષ્ટિ ઉપર મોકલી દે છે. અને સૃષ્ટિ ઉપર તો ત્યારે સ્વર્ગ છે, અને કોઈ એવી વસ્તુ નથી કે જેના જેની આપણને અંદરમાં ઈચ્છા થાય ને વસ્તુ સામે ના આવે. એટલા માલામાલ, એટલા સુખી, સર્વ પ્રકારનું જે મનુષ્ય જીવનમાં એમ કહે છે ને, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ એ મેઇન છે, એ જોતી હોય ને, એ બધું જ છે. આટલા ભરપૂર, એટલે બીજા જો ગરીબ શબ્દની સામે આપણે લઈએ તો પૈસાવાળા, એટલા બધા ભરપૂર છે. અને ખબર નહીં શું થઈ ગયું, રાવણનો રાજ્ય આવી ગયો, અને રાવણે આપણને ધીમે ધીમે બધી વાતોથી ચૂસી લીધું. આપણી જે આત્મિક બળ હતો એ બી ખેંચી લીધો, ચૂસી લીધો, એમ જ કહેવાય, ચૂસી લીધો. આપણી આપણી જે શારીરિક શક્તિ હતી, જે બધી રીતે એક એક અંગ એકદમ શુદ્ધ હતા, એક એક અંગથી શુદ્ધ કર્મ કરવાવાળા હતા, એ બધું બદલી કાઢ્યું. અને આપણી ભાષા બદલાવી નાખી, આપણી આંખોથી જોવાનું બદલાવી નાખ્યું, આપણા શરીરથી જે કર્મ કરવાના હોય એ પણ સાવ ખોટા કરી નાખ્યા. એટલે સુધી કે આપણે અંદર અલગ હતા અને બારે બીજું બતાવતા હતા, કેટલા ખોટા થઈ ગયા. પણ ક્યાંક એકદમ અંદર ક્યાંક એ નાની જે આત્મા બિંદીનો જે જ્યોતિ છે ને, એ હજી પુકારી રહ્યું હતું, ભગવાન, હે ભગવાન, તમે ક્યાં છો? અમે આવી દુનિયામાં છીએ, હવે અમને ખબર નથી કયો રસ્તો, ક્યાંથી જવું, ક્યાંથી નીકળાય, પણ તમે ક્યાં છો, તમે ક્યાં છો, એવી અંદરથી એ પુકાર નીકળ્યા જ રાખતી હતી. એટલે એને આપણે ભક્તિ કહીએ છીએ, ભક્તિ કરતા હતા ને. અને ઓફકોર્સ આ બધું ડ્રામા પ્લાન છે, એટલે ડ્રામાનો પ્લાન જ્યારે આવ્યો 1936-37માં, ત્યારે પરમાત્માને, શિવ બાબાને આ ધરતી ઉપર આવવાનું થયું. અને આપણે બધા આપણા ટાઈમે, કેમ કે એમાં બી આપણો વળી ડ્રામાનો રોલ હોય, એટલે આપણે બધા આપણા ટાઈમે બાબા પાસે આવી ગયા. પણ તમે નોટ કરજો કે જે બી બાબાના બહેના છે ને, એ બધા ગરીબ છે. તો એનો મતલબ શું થાય? તો ગરીબનો મતલબ થાય, મતલબ ગરીબ નિવાસનો મતલબ થાય જે રક્ષક છે, બાબા રક્ષક, કે કેવી રીતે રક્ષા કરે. દુનિયામાં બી ગરીબ હોય છે, અને એ હોય છે સ્થૂલ ધનના હિસાબે ગરીબ, જેના પાસે ખાવા પીવાનું, ઘર રહેવાનું, ભિખારી જેમ જીવન જીવતા હોય, કોઈ વસ્તુ પ્રાપ્ત ના થતી હોય, અને કેટલી મહેનત કરતા હોય પોતાનો ગુજારો કરવા માટે,
તો એ એક પ્રકારની ગરીબી હોય. બાબા એ ગરીબીની વાત નથી કરતા. બાબા જે ગરીબીની વાત કરે છે ને, એ જે આત્મામાં જે બધી, કેમ કે આત્માનું જે અસલ, જ્યારે આપણે પરમધામ હતા તો સાત અવિનાશી ગુણ આત્મામાં ભરેલા છે, જે તમને ખબર બી હશે. કારણ કે સાત દિવસનો કોર્સ કરીએ ત્યારે પહેલા લેસનમાં જ આપણે આ સાત ગુણોને યાદ કરતા હોઈએ છે. તમને બધાને ખબર છે ને? હાથ ઊંચો કરો. તો એ સાત ગુણો છે: શાંતિ, સુખ, આનંદ, પ્રેમ, પવિત્રતા, જ્ઞાન અને શક્તિ. તો આપણે તો એનાથી ભરેલા હતા, ફૂલ ભરેલા હતા. જેમ ભગવાન સાગર છે, એના જેમ જ આપણે ભરેલા હતા. આપણે ભગવાન તો ના બની શકીએ, પણ ભગવાનની પાસે જે હોય એ તો આપણામાં આપણે ભરી જ શકીએ. પણ જ્યારે દ્વાપર યુગથી આપણે નીચે ઉતરવાનું શરૂ કર્યું, ત્યારથી આ બધી વસ્તુ આપણા જીવનમાંથી ખોવાઈ ગઈ, બધું જતું રહ્યું. આપણે જ્ઞાનમાં નહોતા ને ત્યારે બી આપણે એવું જ કહેતા હતા, મને એવી મનની શાંતિ જોઈએ છે, હું તો એવી થાકી ગઈ છું. આવા શબ્દો આપણે વાપરતા હતા, કેમ કે આત્મા આખી ખોખલી થઈ ગઈ હતી, એનામાં હવે કઈ રહ્યું જ નહોતું. તો ગરીબ નિવાસનો મતલબ થાય કે જ્યારે આવી આત્મા બની જાય ને, ત્યારે બાબા એને ગોતે, એને પકડે અને પોતાના બનાવે. તો આપણી ગરીબી છે આધ્યાત્મિક ગરીબી. બીજી ગરીબ નિવાસનો મતલબ થાય ભોળાનાથ. બાબા છે ભોળાનાથ અને આપણે બધા ભોળા ભોળા બાળકો છે. આપણામાં કોઈ કપટ નથી. આપણે કોઈ, ભલે આપણામાં આપણે ખાલી થઈ ગયા હતા, આત્મા ખોખલી થઈ ગઈ હતી, છતાં પણ આપણે કોઈને દુઃખ કદાચ અપાઈ બી જતું હતું ને, તો બી અંદરમાં બહુ દુઃખ થતું હતું કે આ મારાથી શું થઈ ગયું એમ. એટલે આપણે એટલું બી કોઈના માટે કે કોઈની સામે નહોતા કરી શકતા. તરત આપણું મન ખાતું હતું કે આ ના કરાય, એવું કેમ મેં આવું કર્યું. એટલે ભોળાનાથ. તો ભગવાને આવી ભોળી ભોળી આત્માઓની સામે જોઈ અને પોતાના બનાવ્યા. અને ત્રીજી વાત જે આપણે ગરીબ નિવાસની સાથે જોડી શકાય, તો એ છે સચ્ચા દિલ. આપણું દિલ સાચું છે તો સચ્ચે દિલ પર સાહેબ રાજી એવું કહેવામાં આવે છે ને. તો સાહેબ આપણા ઉપર કેમ રાજી હતા? કેમ કે આપણું જે અંદરનું દિલ હતું ને, હંમેશા સાચું રહેતું હતું. આપણે સાચું સાચું કહી દેતા હતા ભગવાનને, ભલે આપણે મનુષ્યોને ના કહી શકીએ, કેમ કે જમાનો એવો હતો ને છે કે સાવધાની રાખવી પડે. પણ આપણું જે અંદરનું દિલ છે ને, એ ભગવાનને બધું સાચું સાચું કહેવા માટે એકદમ એને અંદરમાં થતું હોય કે આપણે સાચું કહી દઈએ. તો જ્યારે ભગવાન આવા દિલવાળા, એક તો ગરીબ થઈ ગયા, ખોખલા થઈ ગયા, બીજું કે એકદમ એને સાચું જીવન જીવવાની ઈચ્છા હોય, અને ત્રીજું કે કોઈને બી દુઃખ અપાઈ જતું હોય તો એ સહન ના કરી શકતું હોય. તો જ્યારે ભગવાન આવા બાળકોની સામે જોઈ છે, તો એના ઉપર એને રક્ષા કરવાની ઈચ્છા થઈ જાય છે કે આ મારા બાળકો છે. એને એને એવા બાળકોનો આધાર બનવાનું થઈ જાય છે કે કેવી રીતે હું એ લોકોને ઉઠાવું, કેવી રીતે એ લોકોની કાળજી રાખું. એટલે બાબા પછી આપણને એવું કહે કે બાળક, તમે સર્વ સંબંધોથી મને યાદ કરો. તમને એવું લાગે ને કે મારી પાસે ભાઈનો સંબંધ નથી, તો હું તમારો ભાઈ. આપણે ભક્તિમાં બી સાંભળીએ છીએ ને કે ભગવાન બધા રૂપ લઈને કાળજી કરવા આવી જાય, આધાર આપે, સંભાળી લે આપણને, આપણી રક્ષા બી કરી લે. તો ભગવાને એવું આપણને કીધું શિવ બાબાએ કે તમે બધા જ સંબંધો મારી સાથે રાખો. તમને જ્યારે જે સંબંધની આવશ્યકતા લાગે તો હું છું,
હું તમારો આધાર છું, હું તમારો રક્ષક છું, ખાલી તમે મને સાચા દિલથી એકદમ સચ્ચાઈથી યાદ કરો. જો તમારી યાદમાં ભેરસેર હશે તો હું નહીં સાંભળું, પણ તમે એકદમ સાચા દિલથી મને કહેશો તો હું જરૂર સાંભળીશ અને હું જરૂર તમારી જે બી વિઘ્ન હશે, જે બી વાત હશે એમાં હું તમને સપોર્ટ કરીશ, હું તમને મારો આધાર આપીશ. એટલા માટે આપણે કહાનીઓ બહુ બધી સાંભળેલી છે, એમાંથી એક અહિલ્યાની કહાની છે. તો અહિલ્યા જ્યારે એના પતિ હતા એક સાધુ, તો એ સાધુ જરા ક્યાંક ગયા હશે ને, તો આ બાજુ એક બીજી વ્યક્તિ જેની દાનત ખરાબ હોય ને, એણે એનો વેશ બદલીને એના હસબન્ડનો રૂપ લઈને એની પાસે આવી ગયો. અને અહિલ્યાને ખબર ના પડી કે આ એના પતિ નથી. તો જ્યારે એનો પતિ પાછો આવે છે ને, આવી રીતે જોઈ છે, તો એ એને શ્રાપ આપી દે છે કે તું પથ્થર થઈ જા. તો એ આપણી કહાની એ રીતે છે કે આપણી બુદ્ધિ જે પહેલાં ભગવાનની સામે જ જોતી હતી, જે ભગવાનને જ માનતી હતી, અને રાવણનું જ્યારે રાજ્ય આવી ગયું તો આપણી નજર બીજે તરફ જતી રહી, જેને કહેવાય દેહના ભાન, શરીરના ભાન તરફ જતી રહી. એટલે આપણી બુદ્ધિ પથ્થરની થઈ ગઈ. પથ્થર બુદ્ધિ જે શબ્દ બાબા વાપરે છે ને મુરલીઓમાં, તો આપણી બુદ્ધિ પથ્થરની બુદ્ધિ થઈ ગઈ. પછી એના ઉપર તમે ગરમ પાણી નાખો, ઠંડુ પાણી નાખો, પથ્થરને થોડી કાંઈ અસર થાય. એટલે પછી શિવ બાબાએ શું કર્યું, જ્ઞાનથી બુદ્ધિને આમ સ્પર્શ કરી. એમ કહે છે કે રામનો જે પગ હતો ને, એનાથી એણે પથ્થરને આમ સ્પર્શ કર્યું ને, તો પાછી અહિલ્યા જીવિત થઈ ગઈ. તો ભગવાને આપણને જીવડાવી દીધા. આપણે તો મરવાની તૈયારીમાં જ હતા, પણ જ્ઞાનનો સ્પર્શ આમ ભગવાને એવી રીતે કર્યો કે આપણે પથ્થર બુદ્ધિમાંથી પારસ બુદ્ધિ થઈ ગયા. એનાની જેમ બીજો એક દાખલો છે કુબજા. તો કુબજા કોને કહેવાય કે જેના વાંસામાં એક ઓલું માંસ ઉગે ને આખું વાંકું, પછી આખા આમ નમી જાય. તો એ કૃષ્ણની કહાનીમાં એવું બતાવે છે કે કોઈ એવું માનતું જ નહોતું કે કૃષ્ણ કાંઈ કમાલનું કામ કરી શકે. એટલે આ કુબજા હતી ને, એ સામે આવીને એણે કીધું કે તમે મારું આ જો કાઢી આપો તો હું માનું કે તમે સાચે જ ભગવાનનો રૂપ છો. તો કૃષ્ણએ કહ્યું, એવી જ રીતે આપણે આપણું જોઈએ તો આપણે હંમેશા બધાની સામે કોઈ બી આવે તો આમ ઝૂકી ઝૂકીને જ જીવન કાઢ્યો છે. કોઈ દિવસ આપણો જે સ્વમાન, આપણી જે આત્મિક સ્થિતિ હતી, આપણે કોણ છે એવું જીવન તો આપણું રહ્યું નહોતું. તો ભગવાને શું કર્યું, ત્યાં બી સ્પર્શ કર્યું, અને આપણે જે આખા વાંકા વરી ગયા હતા એમાંથી આપણને, એટલે કે દેહભાનનું આમ પડી જવાની વાત હતી, એનાથી આપણને ભગવાને આમ સીધા કર્યા અને કીધું કે હવે તું તારી આત્મિક સ્થિતિ મારે, તું પોતાનું સ્વનું માન રાખ, તું કોણ છે, તું મારું બાળક છે, એમ કરી. તો કુબજાઓમાંથી બી ભગવાને આપણને પાર લઈ ગયા ને. આજે આપણે આપણું જીવન જોઈએ તો ગરીબ નિવાસ બાપે શું કર્યું, આપણને બધી રીતે લાયક બનાવી દીધા. આપણને આમ સમાજની સામે એમ કહે ને કે ઊંચું માથું રાખવાનું શીખાડી દીધું. અભિમાનનું માથું આમ ઊંચું નહીં, પણ સ્વમાનનું માથું ઊંચું. એટલે એનો મતલબ એમ થાય કે આજના સમાજમાં કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણી નિંદા કરે, કોઈ આપણી ગારો દે, આપણને એની કોઈ અસર જ નથી થતી. કેમ કે આપણે એવા સત્યના માર્ગ ઉપર ચાલી રહ્યા છે, લોકો સમજે તો સમજે,
ના સમજે તો કઈ નહીં, પણ આપણે તો એવા સત્યના માર્ગ ઉપર ચાલી રહ્યા છે જેમાં આપણું સ્વમાન આપણને અનુભવ થાય છે, અને એ સ્વમાનના કારણે પરમાત્મા આપણી સાથે છે એનો બી આપણને અંદર ગૌરવ છે. તો ભગવાને આપણને એવી પહેચાન આપી દીધી, એવી ઓળખ આપી દીધી જે આપણે અત્યાર સુધી પોતાને શું એ સમજતા હતા, કેટલા પોતાને નીચા, કેટલા પોતાને સાવ ના લાયક શબ્દ જેવા બી આપણે પોતા માટે વાપરતા હતા, અને ગરીબ નિવાસ બાપે આપણને કેટલા ઊંચું ગૌરવના પગલા ભરતા શીખાડી દીધું. હવે એ ગરીબ નિવાસ બાપ આપણી બધી જ રીતે આપણને પાછા માલામાલ કરવા આવ્યા છે, અને એ માલામાલ કરવા માટે આપણને એવું કહી રહ્યા છે કે તમને જે બી હું સમજાવું છું, જે બી હું તમને શીખાડું છું, અને તમારા જીવનમાં જે બી પરિવર્તન આવી રહ્યું છે ને, એ તમે બીજાને બી આપો. બાબા શું કહેવા માંગે છે કે તમે બી જેમ મેં તમારા ઉપર દ્રષ્ટિ રાખી, તમને મેં જોયા અને તમને મેં ઉઠાવ્યા, એવી રીતે તમે બીજાને બી ઉઠાવો. કેમ કે દુઆ બહુ જરૂરી છે. આપણે જેટલું પાપ કર્યું હોય ને એની સામે દુઆ જોઈએ તો એનું બેલેન્સ થાય, પણ બેલેન્સ બી નથી કરવાનું, દુઆ એટલી બધી વધારી દેવાની છે કે પાપ જ આમ ગાયબ થઈ જાય. તો એ તો સેવાથી જ થાય. દુઆ કેવી રીતે મળે? જ્યારે આપણે કોઈ પણ દુઃખી આત્માને સુખ આપી દઈએ, અને એ તો આપણા ઘરના પરિવારથી ચાલુ થાય ને. કે છે ને કે ચેરિટી બિગિન્સ એટ હોમ, તો આપણા જ ઘરના પરિવારની સાથે મોટામાં મોટું હિસાબ કિતાબ હોય, પતિ સાથે કાં બાળકો સાથે કાં પછી જે ઘરમાં રહેતા હોય ને એની સાથે જ આમ ક્લેશિસ ચાલુ જ હોય કઈ ને કઈ. સાચી વાત છે કે નહીં? તો બાબા એના ઉપર આપણને ગરીબ નિવાસ નો અર્થ એ બી થાય છે કે તમે જે પરિવારમાં રહ્યો છો ને એ પરિવાર હવે તમારું નથી. બાબા એ તમને ત્યાં બેસાડ્યા છે એ લોકોની સેવા કરવા માટે. તો સેવા એટલે શું? એટલે એવું નહીં કે તમારે એના બધા કામ કરી દેવાના, એ પ્રકારની સેવાની વાત નથી. એ છે કે તમારી જે એક માં તરીકે રોલ હોય એ તો નિભાવવાનો જ હોય, કે પત્ની તરીકે રોલ હોય એ તો નિભાવવાનો હોય, પણ એ સેવાની વાત નથી. આત્મિક સેવાની વાત છે કે એ બધા જે તમારી સાથે રહેવા વાળા છે એને તમે કેવી રીતે જુઓ. તો બાબા એવું કીધું કે એ એક આત્મા છે. જો આપણે પોતાના ઘરમાં રહીને જ એકબીજાને આત્મિક દ્રષ્ટિથી જોઈ શકીએ, કેમ કે એ બહુ મોટી મહેનત છે, જો આપણે એ કરી શકીએ તો આપણે જગતને જીતી લીધું. પછી બીજા ઉપર કરવું તો સાવ સહેલું છે, કેમ કે જેની સાથે આપણે રહેતા હોઈએ છે ને એના જ આપણને બધા અવગુણ ખબર હોય, આપણને બધા જ એક્શનના રિએક્શન ખબર હોય કે હું આમ કરીશ ને એટલે આમ કરશે, અને છતાં બી આપણને વસ્તુથી પરે રહેવાનું હોય તો એ ક્યારે થાય? જ્યારે આપણે એકબીજાને આત્મા આત્મા, ભાઈ ભાઈ એવી રીતે એમને જોશું. તો આપણે યજ્ઞની કહાનીમાં બી સાંભળેલું છે કે બ્રહ્મા બાબા કેવી રીતે એ વસ્તુની પ્રેક્ટિસ કરતા હતા. બ્રહ્મા બાબા એવું કરતા હતા, એક ડાયરી બનાવી હતી, કેમ કે એકદમ શરૂમાં તો હું આત્મા છું એ તો કાંઈ જલ્દી બેસે નહીં, અને આપણી એવી સ્થિતિ જલ્દી બને બી નહીં, અને આપણે આદત બી નથી
એટલે આપણે કામ કરતા કરતા બી એવું જલ્દી યાદ ના આવે કે હું આત્મા છું ને હું આ શરીર દ્વારા કામ કરાવી રહી છું, કે હું કરાવનહાર છું ને આ કરણહાર છે, એની બધું જલ્દી આવે નહીં. કેમ કે બધી જ વસ્તુમાં પ્રેક્ટિસ જોઈએ. જેમ જેમ વધારે ટાઈમ એની પાછળ આપણે આપીએ ને, એમ પછી એની માસ્ટરી આવતી જાય. તો શરૂ શરૂમાં તો બ્રહ્મા બાબાને બી આવું થતું હતું, એટલે બાબાએ શું કરેલું, એક ડાયરી બનાવી અને એ ડાયરીમાં પોતે એવું લખતા હતા, જ્યારે ટાઈમ મળે ને, ફ્રી થાય ને, એને કંઈ કરવાનું ના હોય ને, એટલે બેસી જાય ડાયરીમાં લખવા કે હું એક જ્યોતિબિંદુ આત્મા છું. એટલે લખવાનું જ નહીં પણ લખતા જાય ને સ્મૃતિમાં આવતા જાય. પછી એમની વાઇફનું નામ હતું જશોદા. પછી લખે, જશોદા એક આત્મા છે. પછી એના છોકરાઓના બધાના નામ હોય, એક એકનું નામ લખે અને એવું લખે, આત્મા છે, જ્યોતિબિંદુ આત્મા છે. એવી રીતે કરી કરી અને પોતે એકદમ ડિટેચ થયા. ડિટેચનો મતલબ એવો નથી થતો કે તમારો પ્યાર ખતમ થઈ જાય, ના. ડિટેચનો મતલબ થાય છે કે બધાનો પોતપોતાનો પાર્ટ છે, બધાના પોતપોતાના હિસાબ કિતાબ છે. એટલે આપણે એ લોકોને જોતા હોઈએ ને તો બી એનું ઇન્ફ્લુઅન્સ આપણા ઉપર ના આવે, અને આપણે એ લોકો ઉપર જે પ્યાર આપવાનું છે એ આપણે આપ્યા જ રાખીએ. એટલે એને કહેવાય ન્યારા અને પ્યારા. તો બાબા એવી રીતે ડિટેચ થવા માંડ્યા. અને જેમ જેમ આપણે વસ્તુમાં, મતલબ આપણે જેમ જેમ ડિટેચ થતા જશું ને, તો જ આપણે શિવ બાબા તરફ ખેંચાતા જશું. તો આપણે તો હવે અંતિમ જન્મ છે, હવે તો સમય પાકી ગયો છે, હવે તો આપણે બધાને ઘરે જવાનું છે. એટલે જે ઘરના બધા મેમ્બર્સ છે એ લોકોને જ્ઞાન બી આપવાનું છે. જો સાંભળે તો ફાઇન, ના સાંભળે તો આપણી અંદરની જે શુભ ભાવના, શુભ કામના, અંદરની જે આત્મિક દ્રષ્ટિ, એ તો એને આપ્યા જ રાખવાની. આપણું માને ના માને, આપણી સાથે ગમે તેવો વ્યવહાર કરે, પણ આપણી જે અંદરની ભાવના છે ને, એક તો ન્યારા બી રહેવાનું, પણ એ લોકોને એ શુભ ભાવના, શુભ કામના આપતું જ રહેવાનું. અંદરમાં આપણું મનના વિચારોમાં એવું જ હોવું જોઈએ કે તમારું એ કલ્યાણ થાય, તમારું એ કલ્યાણ થાય. હું તમને એક અનુભવ સંભળાવું. જ્યારે હું જ્ઞાનમાં આવી ને, તો હું પહેલી આવી, આખા પરિવારમાં હજી કોઈને કંઈ ખબર જ નહોતી. અને હું પાછી નાઇરોબીમાં મને જ્ઞાન મળ્યું અને હું પાછી માડાગાસ્કર ગઈ. મારી સ્કૂલની એક્ઝામ આપવાની હતી, એટલે હું ત્યારે 18 વર્ષની થઈ ગઈ હતી. હું જ્યારે જ્ઞાનમાં આવી ને ત્યારે 16 વર્ષની હતી. તો 2 વર્ષ નાઇરોબી ભણવા ગઈ હતી. મને ઇંગ્લિશ શીખવું હતું, માડાગાસ્કર ફ્રેન્ચ દેશ છે, તો મને ઇંગ્લિશ શીખવું હતું. એટલે હું ત્યાં ગઈ તો મને બાબા મળી ગયા, એટલે હું તો જ્ઞાનમાં ચાલવા માંડી. અને એક્ઝામનો ટાઈમ આવ્યો એટલે મને માડાગાસ્કર એક્ઝામ આપવા જવાનું થયું. હવે તો હું જ્ઞાનમાં હતી એટલે મને બાબા જે જે કહેતા હતા એ મને કરવું હોય, કેમ કે મને બહુ ગમતું હતું. મને કેટલી મહેનત પછી મને ભગવાન મળ્યા હતા, એટલે મને એટલું બધું અંદર થતું હતું કે હવે તો હું છોડું જ નહીં બાબાને. માન મળ્યા છે, પકડીને જ રાખીશ એમ. એટલે હું જેવી માડાગાસ્કર પહોંચી ને, તો ઘરમાં તો કોઈને કઈ ખબર ના હોય એટલે કેટલા વિઘ્ન આવે, કેટલા વિઘ્ન આવે. તો મેં બાબાને એવું કીધું, બાબા કે હું તમને એક વસ્તુ કહું, તમે એ વસ્તુ મારા માટે કરી આપજો. હું દરરોજ અમૃત વેલા 2-5 તમારી સાથે બેસીશ, યોગ કરીશ. જે કામ મને જોઈએ છે તમે કરો એ તમે કરજો, હું તમને યાદ કરીશ અને તમે મારું કામ કરી આપજો. અને કામ શું હતું કે તમે મને માન મળ્યા છો અને મારી 18 વર્ષની ઉંમર છે. આ લોકો ખબર નહીં મને ક્યાંનું ક્યાં શું કરી દેશે, મને કોઈ વિઘ્ન નથી જોતા. તમે મારી આખા ચારે બાજુ નિર્વિઘ્નનો કવચ નાખી દો,
કે કોઈ મને એમ ના કહે કે ચલો હવે લગ્ન કરવા છે કે ચલો આમ ને ચલો આમ, મને તમને છોડીને ક્યાંય ન જવું, એટલે તમે મને તમારી જ બનાવીને રાખો. એના માટે હું 2-5 અમૃત વેલે તમારી સાથે બેસીશ અને તમે મારું આ કામ કરી આપજો. કેમ કે મને નથી ખબર કે આ બધા જે લોકો છે, જે આત્માઓ છે, એ લોકોનું જ્ઞાનમાં આવવાનું છે કે નથી, કે શું પાર્ટ છે લોકોનો, એ મને નથી ખબર. પણ હું એટલું તો કરી શકું ને કે એ લોકો મારા ઉપર વિઘ્ન ના નાખે ને મને જે કરવું છે કરવા દે, એટલું તો થાય ને. એમ કરીને બાબાની સાથે 1 વર્ષ સુધી દરરોજ ચુઈકા વગર 2-5 બાબા સાથે બેસતી હતી. તો બાબાએ શું કમાલ કરી ખબર છે? મેં તો એક પરિવાર માટે માંગ્યું હતું, મારા મમ્મી પપ્પા અને મારા 2 ભાઈ ને 1 નાની બેન, એટલે આટલા જ હતા, અમે 6 જણા હતા. તો બાબાએ તો 50 આખું મામા મામી, એમના છોકરાઓ, માસા માસી, એમના છોકરાઓ, ફોઈ ફુઆ, મતલબ આટલા 50 જણાને બાબાએ પાક્કા બ્રાહ્મણ જ્ઞાનમાં લઈ આવ્યા. મેં કીધું આ તો કમાલ થઈ ગઈ, 56 ફાડીને આપી દીધું. માંગ્યું તું શું? કે મને ખાલી નિર્વિઘ્ન રાખજો, કોઈના પ્રભાવ ના આવે. અને આપ્યું તો કેટલું બધું આપી દીધું, આખું 56 ફાડીને. અને એ બધી આત્માઓ એટલી બધી પાકી પાકી જ્ઞાનમાં ચાલે છે કે તમે એક એક ના અનુભવ બી સાંભળશો ને તો તમને કમાલ લાગશે કે બાબા તો છો. એને કહેવાય ભગવાન, એને કહેવાય ગરીબ નિવાસ. જો આ એક શબ્દ આમાં બી વાપરી શકાય કે ભગવાન એક ગરીબની, હું ગરીબ કહેવાઉં ને, ગરીબની વાત સાંભળી અને ક્યાં નિવાસ કરી દીધું, કેટલું બધું આપી દીધું. તો એ તો મારા માટે બહુ મોટો ચમત્કાર હતો, 1 વર્ષની અંદરમાં 50 જણાને જ્ઞાનમાં લાવી દીધા. શું વાત કહું તમને મારા બાબાની. તો એવી રીતે બહુ સુંદર સુંદર અનુભવ બાબા કરાવતા હોય છે. તો આપણે ભોળાનાથની બી વાત કરી, પછી આપણે ગરીબ નિવાસની બી વાત કરી, અને હવે આપણે સચ્ચા દિલની વાત કરીએ. બાબા કહે ને કે સચ્ચે દિલ પર સાહેબ રાજ. તો જ્યારે સચ્ચા દિલની જો વાત આવે ને, તો દિલની વાત છે આ. હવે દિલ છે ને, આત્મામાં 3 વસ્તુ છે, મન, બુદ્ધિ અને સંસ્કાર, બરોબર? તો જ્યારે આપણે દિલ શબ્દ બોલીએ ને, તો આ શરીરનું જે અહીંયા દિલ છે ને, વધારે આપણું ફોકસ એમાં જતું હોય કે નહીં, એમ સમજે ને? આ દિલની વાત થાય છે, પણ ઈ દિલની વાત નથી. આ દિલ જે છે ને, એ તો એક પંપ છે જે લોહીને શુદ્ધ બનાવે, એટલે ઓક્સિજન ખેંચે અને કાર્બન ડાયોક્સાઇડ પાછું કાઢે, એમ બસ એ જ એનું કામ છે. પણ આત્માની અંદરમાં મન બુદ્ધિ સંસ્કાર જે છે ને, એમાં જે બુદ્ધિ છે ને, એ દિલ છે, આત્માનું દિલ. હવે એ આત્માનું જે દિલ છે, જે બુદ્ધિ છે, એને સત્ય બનાવવાનું છે. એના ઉપર સત્યતાની વાત આવે છે. કેમ કે બુદ્ધિ છે ને, એ નિર્ણય કરે, મન બહુ વિચાર્યા રાખે. એનામાં તમે એક આમ બેસીને જોજો, તમારી પાસે કઈ કામ ના હોય ને, ત્યારે આ મન શું કરે છે, ક્યાં ને ક્યાં ને ક્યાં ક્યાં સુધી લઈ જશે ને, શું શું કરાવશે, એટલે એ તો વિચાર્યા જ રાખતું હોય નોન સ્ટોપ. જ્યાં સુધી બુદ્ધિ એને નાખીએ ને કે એ ચૂપ હવે બસ કર, ત્યાં સુધી એનું તો ચાલુ ને ચાલુ જ હોય. એવું છે ને? આ તો સારું જ્ઞાન મળી ગયું, એટલે એને ચૂપ કરતા બી હવે શીખી રહ્યા છે, નહીતર તો એ તો ચૂપ થતો જ નહોતો. અને એના કારણે આપણી સ્થિતિ કેટલી બધી આમ 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 થયા રાખતી હતી. કોક વાર એ એકદમ ખુશ હોય તો કોક એકદમ ઉદાસ હોય, એ બધું સોચના કારણે, વિચારોના કારણે. હવે આ મનનું શું કરવું? એટલે ભગવાને શું કીધું? આ તારી જે બુદ્ધિ છે ને, તારું દિલ, હવે એને ચોખ્ખું કરવા માંડ.
જેમ જેમ તારું દિલ ચોખ્ખું થશે ને, તો આ મન બી સંભાળી લેવાશે એને બી. એટલે બાબાએ આપણને ચાર્ટ લખવાનું કીધું. ચાર્ટ નો મતલબ શું કહેવાય કે ભગવાન સાથે વાર્તાલાપ. આપણે દરરોજ બાબા કહે ને કે રાતે તમે સુવા જાઓ ને ત્યારે તમારું આખું દિલ ખાલી કરી નાખો, એમ કહે ને, બધું મને આપી દો. તમારું જે બી થયું હોય દિવસમાં, તમારા જે બી જેની સાથે બી, કે સારું કર્યું કે ખોટું થયું, કે જે બી હોય, તમારી ચિંતાઓ હોય કે તમારું કોઈ કામ ના પતતું હોય કે જે બી હોય, બધું 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 આખું આ ખાલી કરી નાખો, મને આપી દો, પછી મારી ગોદીમાં આવીને સુઈ જાઓ. તમે કોઈ દિવસ એવું ટ્રાય કર્યું છે કે તમે જે બી રીતે રાતે બાબાને એવી રીતે કહીને સુતા હશો ને, તો બીજે દિવસે બધું ઠીક થઈ જશે, એવો અનુભવ કર્યો છે કોઈ? હું તમને એક નાની વાત કરું અનુભવની. અહીંયા અમદાવાદમાં છે ને ઘણી વાર 45 to 50 ની વચ્ચે ગરમીમાં ટેમ્પરેચર થઈ જાય, બહુ ગરમી લાગે, આમ આ શરીર જાણે ને આમ આગ લાગે એટલું બધું તાપ મહેસૂસ થાય. એટલે બધાના રૂમોમાં અને ઘરોમાં એસી રાખેલું જ હોય. હવે હમણાં કોરોનાના સમયે કોઈને બોલાવવાય નહીં, કઈક બગડી જાય તો એ ડર લાગે કે કોઈને બોલાવશું ને કઈ થશે તો, એનામાં કોરોના હશે ને આપણે બધાને ચેપ નાખી દેશે. તો બાય ધ વે એક વસ્તુ બી હું કહી દઉં કે હું છે ને લૌકિક ઘરથી અત્યારે તમારી સાથે ચેટમાં છું, મીન્સ ઝૂમમાં છું. હું મારા લૌકિક મા બાપ છે ને એમની સાથે રહું છું. પણ બાબાએ જો કેટલું સરસ કર્યું છે કે સેન્ટર અહીંયા છે અને ઘર અહીંયા છે, એટલે એક ગલી જ છે બેની વચ્ચે. એટલે મને જ્યારે બી કઈ બી સેન્ટરમાં કામ હોય તો ખાલી લિફ્ટ ઉતરવાનું, વધારે કઈ ના હોય. તો લૌકિક મા બાપની ઉંમર બહુ વધારે છે એટલે મારે એ લોકો સાથે રહેવું પડે છે, નહીતર તો સેન્ટરમાં જ સેવામાં વધારે સમય આપતા હોય. તો હું એવું કહેતી હતી કે લોકડાઉનનો સમય હતો અને મારી એસી બગડી ગઈ હતી. હવે કરવું શું? એકદમ જ આમ લાઈ બરે. એટલે મેં રાતે બાબાને કીધું, બાબા બધું જ આજનો દિવસ બહુ સરસ ગયો પણ મને બહુ ગરમી થતી હતી અને મારા રૂમની એસી નથી ચાલતી, એટલે બસ હવે એવી રીતે છે તો અત્યારે હું સુવા તમારી ગોદીમાં આવી જાઉં છું. તમને તમારી ગોદીમાં સુઈશ એટલે મને તો કઈ ભાન જ નહીં હોય એસી બેસીની. અને બીજે દિવસે ચમત્કાર, જે એસી 15 દિવસથી મને હેરાન કરતું હતું ને મેં બાબાને નહોતું કીધું, પણ એ દિવસે સહન ના થયું ને એટલે બાબાને કહી દીધું, એ બીજે દિવસે ચાલુ થઈ ગયો. મેં કીધું આને શું થયું, કેવી રીતે ચાલુ થયું હશે? બધા જ ગોતી કાયદા, જે બી કઈ ઊંચું નીચું કઈ આના લીધે આના લીધે, મને કોઈ જવાબ જ ના મળ્યો. આ એસી ચાલુ કરી આપ્યું મને બાબાએ. જો હવે એટલું એ ઝીણી વસ્તુમાં જો બાબા મારું ધ્યાન રાખતા હોય તો એ ગરીબ નિવાસ નહીં તો કોણ. અને એસી અત્યાર સુધી બગડ્યું જ નહીં પાછું, પણ એ 15 દિવસ એને મને બહુ હેરાન કર્યું, કેમ કે મેં બાબાને કીધું નહોતું. તો છે ને ગરીબ નિવાસ. હવે તમે કરજો, તમારી આખા દિવસની જે દિનચર્યા હોય ને એમાં છે ને ખાસ એક વસ્તુ એ ધ્યાન રાખવાની કે તમે બાબાને કેટલું યાદ કર્યું. રિયલ ચાર્ટ તો એ છે કે આખા દિવસની અંદરમાં મેં બાબાને કેટલા યાદ કર્યા, પણ વચવચમાં કેટલી બધી વાતો આવતી હોય એ બી બાબાને આપી દેવાની, બાબા મને કોઈ ચિંતા નથી કરવી, તમે મને મારી બધી ચિંતા લેવા વાળા તમે આવી ગયા છો એટલે હવે મને કોઈ ચિંતા નથી કરવી, એટલે હું સાંજે તમને મારી બધી ચિંતા આપીને સુઈ જઈશ, પછી સવારે જોયા જાયગા જે થાય, બરોબર ને? તો જે ચાર્ટ લખવાની વાત છે ને યાદની યાત્રા, તમને બધાને એ બી ખબર છે કે આપણે જે જ્ઞાન માર્ગમાં ચાલી રહ્યા છે
એ જ્ઞાન માર્ગમાં આપણે એક પ્રકારનું ભણી રહ્યા છે, ભણતર છે આપણું. કેવું ભણતર? આધ્યાત્મિક ભણતર, બરોબર ને? હવે એ આધ્યાત્મિક ભણતરની અંદરમાં આપણો 8 કલાકનો યોગ પર ડે હોવો જોઈએ. એ 8 કલાક કેવી રીતે ગણાય? આપણે જો ચાર્ટ નહીં લખીએ ને તો ખબર જ નહીં પડે, તો એવું લાગશે કે હું આખો દિવસ બાબાને યાદ જ કરીએ છે ને. પણ એ જે યાદ હોય ને, એક સેકન્ડની હોય. એક સેકન્ડ બાબા યાદ આવ્યા હોય પછી તો આપણે કામમાં લાગી ગયા એટલે ભૂલી ગયા. વળી એક સેકન્ડ યાદ આવી હોય વળી કામમાં લાગી ગયા ભૂલી ગયા. પણ આપણને અનુભવ શું કરાવે કે અમે તો બાબાની યાદમાં જ હતા, પણ સેકન્ડ જ હતી યાદ, બાકી નહોતી. તો બાબા એ છે ને થોડા વર્ષો પહેલા, હમણાં બી મને લાગે છે 2-3 મુરલી પહેલા અવ્યક્તમાં કીધું હતું કે કલાક કલાકનો તમે ચાર્ટ રાખો. 1 કલાકની અંદરમાં તમે ચેક કરો કે આ 1 કલાકમાં હું બાબા સાથે કેટલો સમય હતી. અને એવું કરવાથી તમને રાત સુધીનો આખો ટાઈમ ટેબલ મળી જશે કે તમારા કેટલા મિનિટ યાદ હતી. એક ચાર્ટ બનાવવાનો, એમાં લખતું જવાનું કે 8 થી 9 મને લાગે છે 2 મિનિટ યાદ કર્યા, પછી 9 થી 10 1 મિનિટ યાદ કર્યા. તો રાત સુધી તો ખબર પડી જાય ને કે યોગ કેટલો થયો હશે. એટલે અમૃત વેલાથી માંડીને રાતે સુવા જાય ત્યાં સુધીનો કલાક કલાકનો જો ચાર્ટ બનાવીએ ને, હું એવું કરું છું ને તો મને બહુ ફાયદો થયો છે. મારી યાદ વધતી ગઈ, કેમ કે મને અંદરમાં એમ થાય મેં તો આટલું જ યાદ કર્યું, તો હવે બીજો જે કલાક આવશે ને એમાં મારે જરાક વધારે ટેન્શન બાબાને યાદને આપવાનું છે. એમ કરી કરીને આજે મારો ચાર્ટ યાદનો એવો સરસ છે, એટલે મને ખુશી થાય એવો છે. એમ 8 નથી હજી થયો, એ થોડી તો મહેનત, હજી બહુ મહેનત બાકી છે, પણ ઘણો બધો વધી ગયો. કોઈક દિવસ 5 કલાક હોય, કોઈક દિવસ 6 કલાક હોય, અને હજી વધારે જો કઈ એવું સેવા ના આવી પડે તો કોઈક વાર 7 સુધી એ જતું રહીએ. કોઈક દિવસ પછી કઈ ના હોય, 1 કલાકે થઈ ગયો હોય, કેમ કે એવું બધું આવી જાય ને કારોબાર કે બુદ્ધિમાં, બસ બાબાની યાદ આપણે કરી જ ના શકીએ. એવું બી થાય તો કઈ વાંધો નહીં, આપણે તો બાબાને આપણું સાચું દિલ રાખીને સચ્ચાઈથી બધું કહેવાનું છે ને. અને પછી રાત પડે ને એટલે બાબાને આપણે આખા દિવસનું બધું કહી દેવાનું, અને જે ઊંઘ તમને આવશે મીઠી મીઠી, એવો એમ લાગશે તમે ઊંઘશો 3-4-5 કલાક, એને વધારે બી નહીં ઊંઘ આવે, પણ એવું લાગશે કે જાણે 12 કલાકની ઊંઘ ના કરીને કોઈ ઉઠવું હોય, એકદમ ફ્રેશ એવો અનુભવ થશે. તમે જેને કર્યું છે એ તો કહી જ શકતું હશે કે સાચી વાત છે, પણ જેને નથી કર્યું ને તમે આજથી ટ્રાય કરજો. અત્યારે રાત તમારે, આ તો રાત પડવા માંડી છે ને, એટલે હવે તમે રાતે સૂતા પહેલા બાબાની સાથે બેસ જાજો, પલાઠી વાળી, ચાર્ટ ની બુક લઈ, અને બાબાને કહેજો કે બાબા આજે યોગ મેં બહુ ગણ્યો નથી, એટલે હશે 1-1.5 કલાક, એટલે હું તો આજે આમ જ લખી નાખું છું, પણ મારો આજનો આખો દિવસ આવો ગયો છે, મેં આમ કર્યું આમ કર્યું આમ કર્યું, એમ બધું પતી જાય. પછી ખાસ 5-10 મિનિટ બસ બાબા હવે હું ફ્રી થઈ જાઉં છું બધી વાતોથી, અને હવે હું તમારી ગોદીમાં આવું છું સુવા, અને પછી લેટી જવાનું ખાટલામાં, અને જે મીઠી મીઠી નીંદર આવશે. કેમ કે જે દિલ હોય ને તો બાબા આવી રીતના હાથ ફેરવતા હોય, તમારી તમને ગોદીમાં લઈ લેશે ને પછી માથા પર એવો હાથ ફેરવશે ને લોરી ગાતા હોય એવું લાગશે. આ બધો અનુભવ અત્યારે કરવાનો છે. સંગમ યુગમાં ભગવાન મળ્યા છે, ખબર ને આપણને બાબા 5000 વર્ષમાં મળવાના જ નથી, અત્યારે જ મળ્યા છે, એટલે અત્યારે ફૂલ લાભ લઈ લો, એને જે બનાવો એ બનાવો, પણ તમારી સાથે ને સાથે એને રાખો, એ અત્યારનો સમય છે. એટલે મેં તમને આ ચાર્ટ ની વાત કરી કે ચાર્ટ જો હોય ને તો આપણે બધું કહી શકીએ.
બધું બાબા સાથે શેર કરી શકીએ અને આપણો જીવન સાથી બની જાય, ડગલે ને પગલે આપણો દોસ્ત હોય. તો મને લાગે છે મેં બધું જ ગરીબ નિવાસના અર્થમાં તમને બધી જ વાત કરી દીધી. મને એક વાત બહુ ગમે છે જેનું નામ છે સુદામાની કહાની, પણ ખબર નહીં તમને કહાની ખબર છે કે નહીં, જો ખબર હોય તો પછી હું રિપીટ નથી કરતી. પણ બાબા એટલે કેવા કે ગરીબનો એક રૂપિયો અને જે પોતાને અમીર ને અભિમાની જે સમજતા હોય એ હજાર બી આપે ને, બાબા માટે એ એક જ રૂપિયો થઈ જાય. પણ એનું એવજમાં સતયુગમાં કેટલું આપશે. એમ કે છે ને કે સુદામાનો એક દાણો જ હતો ચોખાનો એ ખાતો હતો અને ત્યાં મહેલ બનવા માંડ્યું હતું. એટલે બાબા એવા ભોળાનાથ છે કે આપણું આ બધું કચરાપટ્ટી આપણી તો આ જે બધી જીવન છે એની કોઈ વેલ્યુ જ નથી આમ જોઈએ તો. પણ જે જે આપણે વાપરી રહ્યા છે ને બાબાના માટે સેવા માટે, પછી આપણી ભાષા વાચા હોય, આપણા મનના વિચારો હોય કે કર્મયોગ હોય, સેન્ટરમાં જઈને આપણે કઈ કઈ કામ કરતા હોય બાબા માટે, એક એક દાણો જે છે ને એની કિંમત છે બાબા પાસે. જો સાચા દિલથી કરેલું હશે ને, વિધાઉટ અભિમાન, કોઈ અહંકાર, કઈ જ નહીં, બસ હું મારા બાબા માટે કરું છું, મારા બાબા માટે બાબાને સ્વર્ગ બનાવું છે ને એમાં હું બાબાને મદદ કરું છું, બસ એ જ ભાવના હોય ને, તો એક નાનો દાણો એનાથી આખી મહેલ ઉભો થઈ જશે. તો એને કહેવાય ગરીબ નિવાસ. જો તમને કોઈને પ્રશ્ન હોય તો તમે ચેટમાં તમારા પ્રશ્ન લખી શકો છો. અને એટલે કારણ કે હજુ આપણે ફરીવાર પાછલા 15 મિનિટ માટે ફરીવાર હું વિનયના બેનને અનુરોધ કરીશ કે તમે દાદી નિમિત્તે ફરીવાર યોગ કરાવે, એટલે એટલીસ્ટ 15 મિનિટ પહેલા, એટલે અડધો કલાક તો તમે 1 કલાકના ચાર્ટમાં પછી એડ કરી દેશો ઇન્સ્ટન્ટલી. એટલે બાબા કહે છે ને કે તુરંત દાન મહાપુણ્ય, રાઈટ? એક્ઝેક્ટલી. એટલે આપણે જે કેવું સાંભળીએ ને, એટલે ફક્ત કાનથી બીજા કાનમાં જાય ને એની પહેલા એપ્લિકેશનમાં નાખી દઈએ એટલે પાક્કા સંસ્કાર થઈ જાય, બરાબર? એટલે જો તમને કોઈ પ્રશ્ન ન હોય તો પછી આપણે મેડિટેશન કરીએ દાદી નિમિત્તે, એટલે સુંદર મેડિટેશન નો અનુભવ કરીએ. અને વિનયનાબેન, તમે 6:55 અરાઉન્ડ સુધી, મીન્સ તમારા 8 વાગ્યા આવ્યા ને, તમારા તો 8 વાગશે ને, તો તમારે 8:10 કમ થાય ને ત્યાં સુધી તમે મેડિટેશન કરાવશો. ઓકે, તો હાજી બેન, 8:05 થઈ ગઈ છે એટલે મારી પાસે 25 મિનિટ છે. હા, તમારી પાસે 25 મિનિટ છે, તો યુ કેન ડુ ઇટ ફોર 20 મિનિટ્સ મેબી અરાઉન્ડ. ઓકે, અને વિનયના બેનના એટલા સરળ, મીઠા, તમને કોઈ ડાયાબિટીસ તો વધારે નથી થઈ ગયું ને? વિનયના બેન બહુ જ મીઠું બોલે છે, શુગર ચેક કરી લેજો. હા ને, બહુ જ મીઠું બોલે છે. તો આપણે દાદી નિમિત્તે, દાદીની તબિયત નિમિત્તે, અને કેવી રીતે આપણે, હજી ઘણા બધા લોકો છે કે અમને કોન્સ્ટન્ટલી ફોન આવતા હોય છે કે બેન મારા બીમાર છે, આ બીમાર છે, તો આપણે ફરિશ્તા બની અને કેવી રીતે સમય મળે ત્યારે બની સાથે સેવા કરીએ, રાઈટ? તો એનામાં આપણે પ્રશ્નોમાં ન જઈને, વિચારોમાં ન જઈને, એના આચારમાં આપણે પોતાના આગલી 20 મિનિટને ઇન્વેસ્ટ કરશું. ઠીક છે? ઓકે વિનયના બેન, તમે કોમેન્ટરી આપશો. ઓમ શાંતિ. આપણે બધા જ એકદમ કમ્ફર્ટેબલી બેસી જઈએ.
જેવું શરીર સ્થિર થઈ જાય એટલે ખુલી આંખોથી પણ આપણે બારે નહીં જોઈએ. ખુલી આંખો રાખીને જ આપણે પોતાને પ્રકૃતિની વચમાં એકાગ્ર કરશું, કેમ કે આપણે આત્માનું સ્થાન પ્રકૃતિની વચમાં છે. અને હું તો આત્મા છું ને, આ શરીર તો આત્માનું વસ્ત્ર છે. તો આપણું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, હવે બધી જ એકાગ્રતા પ્રકૃતિની વચમાં લઈ આવો. અને પોતાને અંદર મહેસૂસ કરો કે હું એક જ્યોતિ બિંદુ આત્મા છું. હું શુદ્ધ સત્ય આત્મા છું. પરમ પવિત્ર આત્મા છું. એ મારો અસલી સંસ્કાર છે. આજે ભલે મારામાં કોઈ પણ માયાનો ઇન્ફ્લુઅન્સ હોય, પણ એ હું નથી. મારું જે અસલી રૂપ છે એને હું યાદ કરું, જે બાબાએ મને કીધું છે. એટલે હું અત્યારે મને જોઈ રહી છું મારી અસલી રૂપમાં, કે હું એક ચૈતન્ય સૂક્ષ્મ નિરાકારી અમર અવિનાશી ભગવાનનું બાળક બિંદુ રૂપ આત્મા છું. પરમ પવિત્ર આત્મા છું. અને હવે આ શરીરની અંદરમાં એક બીજું શરીર છે, જે પ્રકાશ ની કાયા વાળું શરીર છે, જેને ઇંગ્લિશમાં ઓરા બોલે છે. પણ આપણે જાણીએ છીએ કે એ સૂક્ષ્મ શરીર છે. તો હું આત્મા એ પ્રકાશની કાયાને ધારણ કર, હું પરમ પવિત્ર આત્મા છું ને, તો એ પ્રકાશની કાયામાંથી પણ પવિત્રતાના કિરણો, પવિત્રતાનો પ્રકાશ વારી કાયા છે. અને એ સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરથી અલગ થઈ સૂક્ષ્મ વતન જઈ રહી છું. પ્રકૃતિની વચમાં
પ્રકાશની પવિત્ર કાયામાં એક ફરિશ્તા બનીને હું સૂક્ષ્મ વતન જઈ આ સૂક્ષ્મ વતનમાં સફેદ સફેદ સૂક્ષ્મ વતન છે અને મને મારી સામે એક કમલ ફૂલનું સિંહાસન દેખાય છે જેના ઉપર બ્રહ્મા બાબાની સૂક્ષ્મ શરીરની કાયા દેખાય છે એની પ્રકૃતિની વચમાં બાબા અને દાદા બંને વિરાજમાન છે તો મને બાપ દાદા સૂક્ષ્મ કાયામાં દેખાય છે અને હું એ કમલ સિંહાસન ની નજીક જઈ રહી છું અને બાપ દાદાની દ્રષ્ટિ મારા ઉપર પડી રહી છે બાબા મને નજર સે નિહાલ કરી રહ્યા છે અને હું એ બાબાને જોયા જ રાખું છું આંખોના મિલન થઈ રહ્યા છે બાબા મને શક્તિથી ભરી રહ્યા છે પાવરફુલ દ્રષ્ટિ બાબા આપી રહ્યા છે હવે આપણે બધા જ સાથે મળીને બધા જ ફરિશ્તાઓના રૂપમાં બાપ દાદાનો હાથ પકડી અને એક સાથે બોમ્બે જઈ રહ્યા છે જે હોસ્પિટલમાં દાદી છે એ રૂમમાં આપણે પહોંચી ગયા આખા રૂમમાં ઘેરો વરી ગયા અને શક્તિશાળી વાઇબ્રેશન્સથી ગુલઝાર દાદી ઉપર આપણે હીલિંગ કરી રહ્યા છીએ દાદીના શરીર ઉપર હીલિંગ પાવર યુઝ કરી રહ્યા છે દાદીનું શરીર સ્વસ્થ થાય અને બધા જ એક સાથે બાબાની સાથે દાદીની આંખોમાં જોઈ રહ્યા છે અને દાદીને દ્રષ્ટિ આપી રહ્યા છે દાદી જો આખો તમારો પરિવાર તમારી સાથે છે અમે બધા જ એવી શુભ ભાવના
એવી શુભ કામના કરીએ છીએ દાદી. બાબાની સાથે તમે સ્વસ્થ થઈ જાઓ, તો દાદી આંખ ખોલે છે આપણને બધાને જોઈને દાદી અતિ ખુશ થાય છે. મારા પરિવાર, તમે બધા આવી ગયા, સ્થૂલમાં તો જઈએ તો બી કદાચ રૂમમાં ના જવા મળે, પણ જો બાબાએ કેવો સૂક્ષ્મ દુનિયા બનાવી છે જેમાં આપણને જેને મદદ કરવી હોય, જેને સકાશ દેવું હોય, એને આપણે આપી શકીએ. તો અત્યારે આપણે બધા જ દાદી અને દાદીની સાથે જે બી આત્માઓ છે બધાની સાથે આપણે એક પરિવાર બનીને બાબાની સાથે બલ, યોગ બલ આપી રહ્યા છે. બાબા બી કેટલા ખુશ થાય છે. અને દાદી પણ એકદમ ખુશ થાય છે. તો તમારા માટે કાલે અમૃત વેલા હશે, ખાસ અમૃત વેલે આવી જ રીતના બધા જ ભેગા મળીને દાદીને અવશ્ય સકાશ આપશો. હવે આપણે બધા જ સૂક્ષ્મ વતનમાં જઈએ છીએ પાછા, અને બાબાને કહીએ છીએ, બાબા હવે અમને પણ અમારી દુનિયામાં જે સ્વર્ગ સ્થાપનાનું કાર્ય તમે અમને સોંપ્યું છે એ કરવા જવું પડશે. તો અમે બી પોતપોતાની પ્રકૃતિમાં વિરાજમાન થઈ જઈએ છીએ. ઓમ શાંતિ બાપા, પાછા મળશું.